રિલાયન્સ જીઓ ઇન્ફોકોમનો હાઈ માસ્ટ પોલ નાખવાની કામગીરી અટકાવવા બાબતે રહીશો દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ ગુરુકૃપા સોસાયટી નજીક રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડ દ્વારા 4G હાઈ માસ્ટ પોલ ઊભો કરવાની કામગીરી ચાલી રહી છે, જેને રોકવા આજે સોસાયટીના રહીશો દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવ્યા હતા. રહીશોના જણાવ્યા પ્રમાણે આ જગ્યા પર વર્ષોથી ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે. વરસાદી પાણીનો સત્વરે નિકાલ થતો નથી અને તેવી જગ્યા પર 4G હાઈમાસ્ટ પુલ ઊભો કરવાથી ભવિષ્યમાં વીજ કરંટ લાગવાનો તેમજ જાનહાનિ થાય તેવા ભયનું વાતાવરણ સર્જાશે. ત્યારે ગુરુકૃપા સોસાયટી, ઓમનગર સોસાયટી સહિતની આસપાસની તમામ સોસાયટીઓના રહીશોએ મહાનગરપાલિકા ખાતે ધસી જઈ મ્યુનિસિપલ કમિશનરને આ વીજ પુલની કામગીરી અટકાવવા બાબતે રજૂઆત કરી હતી. આજે અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં એક આવેદનપત્ર આપવા આવેલા. આવેદનપત્ર અમારે ત્યાં જીઓ પોલ ઊભો કરવામાં આવ્યો છે. જે પોલ એવી જગ્યાએ ઊભો કરવામાં આવે છે જ્યાં પૂરેપૂરો રહેઠાણ વિસ્તાર છે, અને જો એ પોલ આકસ્મિક રીતે તૂટી જાય કે પડે તો સીધા રહેઠાણ વિસ્તાર પર પડે, એમાંથી ઘણી મોટી જાનમાલની હાનિ થઈ શકે છે. એની બાજુમાં મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર લાગેલું છે, જ્યાં 6 કિલોવોટનો પાવર સપ્લાય થાય છે. જો આ ટાવરનો કોઈ પોલનો કોઈ પણ ભાગ તૂટીને ટ્રાન્સફોર્મર પર પડે તો પણ મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે અમારી વિનંતી એટલી છે કે આ પોલને અહીંયાથી ખસેડીને યોગ્ય જગ્યાએ જ્યાં આ પ્રકારની જાનહાનિ થાય નહીં તેવી જગ્યાએ એને લગાવવા અમે આખા મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. સુધીરભાઈ મિસ્ત્રીને રૂબરૂ મળ્યા છીએ, એમને અમારી હકીકત જણાવી છે અને એમને અમને હૈયા ધારણ આપી છે કે આ બાબતમાં યોગ્ય અમે પગલાં લઈશું તેવી અમને હૈયા ધારણ પણ આપી છે. તમારું? મારું નામ છે એજી મલિક. સાલીમા સોસાયટીમાં હું રહું છું. બાજુમાં ટાવર લગાવેલો છે. ટાવર